કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 21 ઓક્ટોબર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુનો પ્રકોપ દિવસે દિવસે વધુ વિકરાળ બને છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 103 કેસ નોંધાયા હતા. આ આંકડો આ સિઝનનો રેકોર્ડ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભીમરાણાના અર્જણભાઈ નાંગેશનું મૃત્યુ થયું હતું. હાલારમાં ડેન્ગ્યુને કારણે 14 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તંત્ર ડેન્ગ્યુને ડામવા વ્યાપક પ્રયાસો કરે છે, પરંતુ ડેન્ગ્યુના દૈત્યને નાથવામાં સફળતા મળી નથી. જામનગરના હરદીપસિંહ ઝાલાને 1 વર્ષ પહેલાં હેમરેજ થયું હતું. તેમનું ગોકુલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. 1 વર્ષની સારવાર પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો નથી. દર્દીના બનેવી સુનિલભાઈ આસર રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પીએ છે. સુનિલભાઈ દર્દીને જોવા ગોકુલ હોસ્પિટલમાં ગયા હતા. આ વખતે ન્યુરોસર્જન ડૉક્ટર જીગરસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. ડૉક્ટર જીગરસિંહે સુનિલભાઈએ તેમની ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ કરી છે. જીજી હોસ્પિટલમાં માનદ સેવા આપતા ડૉક્ટર જીગરસિંહે રાજીનામું આપી દીધું છે. સમગ્ર પ્રકરણમાં દર્દીના બહેન ડૉક્ટર જીગરસિંહ વિરુદ્ધ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી હતી. દર્દીના પત્નીએ ડૉક્ટર જીગરસિંહનું લાયસન્સ રદ કરવા માંગ કરી છે. કેન્દ્ર સરકારે બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો છે, જેને કારણે અલ્હાબાદ કોર્પોરેશન, ઓરિએન્ટલ સિન્ડિકેટ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને આંધ્ર બેંક બંધ થઈ જશે. આ બેંકો અન્ય બેંકોમાં ભેળવી દેવામાં આવશે. દેશભરના બેન્કરો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે આવતીકાલે બેંકની દેશવ્યાપી હડતાલ છે. જામનગરમાં પણ બેન્કરો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે. આજે મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અમરાઈવાડી, થરાદ, રાધનપુર, બાયડ, લુણાવાડા બેઠકો પર સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું હતું. તમામ બેઠકોનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની તમામ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 55%, જ્યારે હરિયાણામાં સરેરાશ 61% મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રના મુંબઈમાં અનેક બોલિવૂડ સિતારાઓએ મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીઓના પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.